हेलो विद्यार्थी मित्रों, आज फरी पाछा नवा एक ऑनलाइन क्लास विडियो क्लास ने अंदर आपणे जोड़ाई रह्या छीए। आज आपणे चर्चा करवानी छे एक गुजराती साहित्य प्रकारना नवा साहित्य प्रकार के जेनुं नाम छे नाट्यांश। चलो नाटक अने नाट्यांश आ बन्नेनी अंदर थोड़ोक फर्क छे। नाट्य नाटक एटले शुं? तो के जेमां संपूर्ण कथा जे छे ए वर्णन करवामां आवी होय એને આપણે જે છે નાટક કહી શકીએ। કોઈપણ નાયક નાયિકા જે છે, કોઈ પૌરાણિક કથા છે, આપણે કોઈને પણ લઈ શકીએ, તો એને આપણે શું કહીશું? એને નાટક કહીશું। પરંતુ નાટ્યાંશ કેને કહીશું? તો કે જે નાયક નાયિકાના સંપૂર્ણ જીવન ઉપર જે નાટક લખાયેલું છે એનો કોઈ એક મહત્વનો અંશ તમે લ્યો, એમાં કોઈ મહત્વની એક ઘટના બની છે, બસ એટલો જ ભાગ તમે લ્યો તો એને કહેવાય છે નાટ્યાંશ। જેવી રીતે એકાંકી જે એક જ અંકની અંદર જે લખાઈ રહ્યું છે તેને એકાંકી કહેવાય, જે નાટક કરતા જે છે શોર્ટ સ્વરૂપે હોય। તો અહીંયા નાટ્યાંશ અને નાટક આ બંનેમાં આટલો ફરક છે, કેમ કે નાટકનો જ નાના સ્વરૂપે એક અંશ તરીકે આવે છે, એક વિભાગ તરીકે આવે છે, એટલા માટે તેને નાટ્યાંશ કહેવાય છે। જેવી રીતે નવલકથા ખંડ અને નવલકથા, મૂળ નવલકથા આખી નાયક નાયિકાના ઉપર છે, એનો એક નાનો એવો ટોપિક આપણે જે છે ભણીએ છીએ, એક નાની એવી કથા ઈ જ નવલકથાને આપણે ભણીએ છીએ, તેને નવલકથા ખંડ કહીએ છીએ। તો બસ એવી જ રીતે આપણે અહીંયા નાટ્યાંશ ભણવાનો છે। તો નાટ્યાંશ જે છે એ કોને આપેલો છે? તો કે ઉમાશંકર જોશીએ। ઉમાશંકર જોશી એટલે આપણા જ્ઞાનપીઠ વિજેતા સાહિત્યકાર કહેવાય છે। હા, એને આમ જોઈએ તો પાર્ટનરશિપની અંદર મળેલો છે કન્નડ કવિ જે છે પુટપ્પા, કન્નડ કવિ છે પુટપ્પા, એની સાથે સંયુક્ત રીતે જે છે એને જ્ઞાનપીઠ આપવામાં આવ્યો છે। નિશ્ચિત કાવ્ય સંગ્રહ ઉપર ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો, એવા ઉચ્ચ કોટીના એવા સાહિત્યકાર છે। આપણે આજે જે સાહિત્ય જોવાનું છે એ સાહિત્ય છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ। યુધિષ્ઠિર એટલે પાંચ પાંડવોમાં સૌથી મોટા પાંડવ, આમ જોયો તો મોટો પાંડવ કોણ હતો? કર્ણ હતો। પરંતુ એને જે છે એ નદીની અંદર વહેતો મૂકીને એક સારથીના ઘરમાં એનો ઉછેર થયેલો છે। પરંતુ જ્યારે યુદ્ધના પૂર્ણાહુતિ, યુદ્ધના અંત પછી કે યુદ્ધની વચ્ચે જે છે એ પાંડવોને કહેવામાં આવે કે કર્ણ જે છે એનો મોટો ભાઈ છે, પરંતુ કર્ણ જે છે એ દુર્યોધન પક્ષ તરફથી લડતો એવો માણસ છે, એવો એક વીર યોદ્ધા છે એ। તો આપણે યુધિષ્ઠિરની વાત કરીએ છીએ તો યુધિષ્ઠિર પાંડવોના સૌથી જ્યેષ્ઠ પુત્ર, પાંડવની અંદર જે છે એ સૌથી મોટા પુત્ર છે એ। અર્જુન, ભીમ, નકુલ, સહદેવ એ ચારે ભાઈઓ કરતા યુધિષ્ઠિર મોટા છે। યુદ્ધ વિષાદ એટલે કે મહાભારતના યુદ્ધની વાત છે, મહાભારતના યુદ્ધની વાત છે, મહાભારતનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ અને એ પૂર્ણ થતા એનું દુઃખ। યુદ્ધ વિષાદ, વિષાદ એટલે દુઃખ થાય છે। કોને દુઃખ થાય છે? તો કે યુધિષ્ઠિરને। મહાભારતનો યુદ્ધ પૂર્ણ થયું એટલે એને જોયું ચારે બાજુ નજર ફેરવીને કે લાશોના ઢગલા પીડ્યા છે, સંપૂર્ણ કુરુક્ષેત્રનું જે મેદાન છે એ લાલ લોહીથી ખદબદી રહ્યું છે, કોઈનો પુત્ર મૃત્યુ પામ્યો છે, કોઈનો ભાઈ મૃત્યુ પામ્યો છે, કોઈનો પિતા મૃત્યુ પામ્યો છે, આટલો નરસંહાર થયો તો હવે કોના ઉપર રાજ કરવું છે મારે? કઈ રીતે હું રાજ કરી શકીશ? કઈ રીતે હું આ સિંહાસન ઉપર બેસી શકીશ કે જે સિંહાસન લોહીથી ભરાયેલું છે, લોહીથી ખચિત થયેલું સિંહાસન છે, એના ઉપર મારે કેમ બેસવું? એ દુખી થઈ ગયા છે અને એ પોતાની વાત જે છે એ પોતાના ચાર ભાઈઓની સમક્ષ રજૂ કરે છે। હા, ત્યાં નારદ મુનિ પણ હાજર છે, કૃષ્ણ પણ હાજર છે, ત્યાં વ્યાસ મુનિ પણ હાજર છે, એ બધાની વચ્ચે એ પોતાની વાત જે છે એ રજૂ કરે છે, બધા લોકો એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે થયું એ ઈશ્વર કૃપાથી અને ઈશ્વર મરજીથી થયું છે। આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ, તો આપણે તો એના હાથની કઠપૂતળી છીએ, તો જે કરાવવા વાળો વ્યક્તિ છે એ છે, છતાં પણ યુધિષ્ઠિર જે છે એ માનતા નથી, એને દ્રૌપદી મનાવે છે, ચાર ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ એને મનાવવાના પ્રયત્ન કરે છે, કૃષ્ણ મનાવવાના પ્રયત્ન કરે છે, વ્યાસ મુનિ પણ એને વાત એવી જીવનબોધ સ્વરૂપે શીખવે છે, એને કહે છે કે ક્ષત્રિયનું મોત છે ને યુદ્ધ મેદાનમાં જ શોભે, રાજમહેલની કોઈ સૈયામાં, કોઈ પથારીમાં ન શોભે, એ કે એનો ધર્મ છે દંડ દેવો, જેને પાપ કર્યું છે એને દંડ મળવો જોઈએ, અને કૌરવો એ પાપી હતા, એ દંડને અધિકારી હતા, એ દંડને અધિકારી એટલે કે એને દંડ મળવો જ જોઈએ,
અને આપણે જે છે તમારા દ્વારા એને આપવામાં આવ્યો છે એમાં શું ખોટું થયું છે? પરંતુ યુધિષ્ઠિર જે છે પોતાના તર્ક વિતર્કથી જે છે એ બધાને હરાવી દે છે. પોતાના વિચારથી એ બધાને બોલતી બંધ કરે છે. તો આ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. યુધિષ્ઠિર કહે છે કે તમારે રાજ સિંહાસન ભોગવું હોય તો તમે ભોગવો, મારે નથી ભોગવું. બસ મારે તો જે છે ને એ વન પ્રદેશમાં ચાલ્યું જવું છે અને એક શાંતિથી જિંદગી છે એ જીવવી છે. અને મારે પૂછવું છે એ કુદરતને, એ પહાડોને, એ નદીઓને કે તું શું મારી મદદ કરીશ? આ સમગ્ર પૃથ્વીને, આ સમગ્ર પૃથ્વીને એ શાંતિનો દાવ ખેલવા માંગે છે. એટલે કહે છે કે સમગ્ર પૃથ્વી ઉપર જે શાંતિનો દાવ હું ખેલવા માંગુ છું તેની અંદર તમે શું મારો સાથ દેશો? બહુ સરસ વાત કરે છે યુધિષ્ઠિર કે આપણે એના ખરાબ મન સાથે લડવાનું હતું. દુર્યોધન મનથી ખરાબ માણસ હતો, કપટી માણસ હતો. આપણે એના કપટની સામે લડવાનું હતું. આપણે એના શરીરની શરીર સાથે લડી પડ્યા અને અંત શું આવ્યો? તો કે પોતાના જ પિતરાય ભાઈઓ જે છે એ અત્યારે ઢળી પડ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે કંઈક આવા દુઃખના દ્રશ્યો જે છે ને એ જોવા મળેલા છે. તો ઉમાશંકર જોશીએ એને જ ધ્યાનમાં રાખીને જે છે ને આપણી સામે આ વસ્તુ રજૂ કરી છે. મુખ્ય નાયક આપણામાં અંદર યુધિષ્ઠિર છે, એટલે જ બધા લોકો એને સમજાવવાના પ્રયત્ન કરે છે. ત્યારે પોતાના વિચારથી બધા લોકોને જે છે એ બોલતા બંધ કરે છે. એવો એ તત્વજ્ઞાની માણસ છે, એવો એ જ્ઞાની માણસ છે. નાટ્યાંશની શરૂઆત છે એ નારદ મુનિથી થાય છે કે નારદ મુનિ આવે છે એને બધા સંદેશ આપવા માટે કે કૌરવોનો સંહાર કરી હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજમાન એવા રાજા યુધિષ્ઠિર એને બધા સંદેશ આપવા માટે આવે છે. અને આપણા નાટ્યાંશની શરૂઆત ત્યાંથી થાય છે. તો જોઈએ છીએ ઉમાશંકર જોશી દ્વારા રચિત આ નાટ્યાંશ કે જેની અંદર 5 પાંડવો, દ્રૌપદી, નારદ મુનિ, વેદવ્યાસ આ લોકો જે છે એ પાત્ર તરીકે આપણા નાટ્યાંશની અંદર આવે છે. તો જોઈએ છીએ આપણો નાટ્યાંશ. નારદ મુનિ આવ્યા, કેમ? ક્વેશ્ચન માર્ક કર્યો. કેમ એટલે પ્રશ્ન પૂછતો એવા અર્થમાં. કુંતી પુત્ર, શત્રુના સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને, કે કેમ? હવે કેમ છે એ કે તમને, કે કુંતી પુત્ર એ કેમ? માતા કુંતીના એ દીકરા, પાંડુ રાજા અને કુંતીના દીકરા આ 5 પાંડવો. એટલે કે છે કે કુંતી પુત્ર, આ શત્રુઓનો સંહાર કરીને હવે તો તમે નિશ્ચિંત બની ગયા ને, કોઈ પણ જાતની ચિંતાનું કારણ તો તમારા માટે હવે રહ્યું નહીં. હવે તો નિશ્ચિંત બન્યા કે નહીં? ક્વેશ્ચન પૂછે, પ્રશ્ન પૂછ્યો છે નારદ મુનિ એમ. યુધિષ્ઠિર જવાબ આપે છે, મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈને આશ્ચર્યથી. નિઃશૂન્યતા એટલે સભાનતા, કોઈ પણ જાતની સભાનતા નથી ચહેરા ઉપર, એકદમ શાંત ચહેરો છે. માથું ઊંચું કરીને નારદ મુનિ સામે જોવે છે. કોણ શત્રુઓ? મુનિવર. મુનિવર એ નારદ મુનિ માટે વપરાયેલો શબ્દ છે. કોણ શત્રુ હોય કે નારદ મુનિ? કે તમે કોને શત્રુ કહો છો? કે નારદ હસ્યા વિના, હસતા નથી. એને આ મજાક લાગે છે, પરંતુ એ મજાકમાં પણ એ હસતા નથી, હસ્યા વિના. કેમ? કયા શત્રુઓ? કૌરવો. વળી કે કેમ, કયા શત્રુની વાત કરો છો? એટલે કૌરવોની વાત કરું છું. એ કેમ? યુધિષ્ઠિર. એ જ નિશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલે પલટાવ્યા વિના, એ જ સભાનતાવાળો ચહેરો છે, સાવ એ જ સભાનતાવાળા ચહેરામાં એક કરચલીનો પણ એમાં ફરક નથી પડતો. એ જ સભાનતા સાથે બોલે છે એ. મારી હાંસી કરો છો શું? એ કે તમે મારી હાંસી ઉડાવો છો, તમે મારી મજાક ઉડાવો છો ગુરુદેવ. કોના માટે? નારદ મુનિ માટે શબ્દ વાપરે છે કે ગુરુદેવ તમે મારી મજાક ઉડાડો છો. કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો તો કે મારા ભાઈઓ છે. આપણે ખબર નથી કૌરવોને અમે હતા પિતરાય? કે તમને ખબર નથી કે કૌરવોને અમે તો પિતરાય હતા, કાકા બાપાના જે છે એ દીકરાઓ હતા. શું તમને ખબર નથી કે હવે આ નારદ મુનિ અને યુધિષ્ઠિરનો સંવાદ જે છે એ સભાની અંદર બેઠેલા બધા સાંભળે છે, તો એના ઉપર જે છે કેવી પ્રતિક્રિયા થાય છે?
બધા દિંગ થઈ ઊંચું જોવે છે, દિંગ થઈ જવું. વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગના અર્થમાં આપણે પૂછાઈ છે કે આશ્ચર્યચકિત થઈ જવું. બધા લોકો આશ્ચર્યચકિતમાં ગરકાવ થઈ ગયા છે, ઊંચું જોવે છે, યુધિષ્ઠિરની સામે જોવે છે. દ્રૌપદી ને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈ સ્મિત કરે છે. દ્રૌપદી અને ભીમ બંને એકબીજાને સામે જોવે છે, આડું જોઈ જતા, એટલે કે આડું જોઈને કોઈને ન ખબર પડે એવી રીતે જોઈને હસે છે. કેમ કે એને પણ એવું લાગે છે કે ક્યાંક નારદ મુનિની જે છે ને યુધિષ્ઠિર મજાક કરે છે, કૌરવોને પોતાના ભાઈઓ કહે છે, દુશ્મનો નથી કહેતા, આવું કરે છે. એટલે ભીમ અને દ્રૌપદીને થોડુંક હસવું આવે છે, કોઈને ન દેખાય એવી વાત ઉપર હસે છે. એ નારદ સ્વયંપૂર્વક તીખડ ખાડીને, તીખડ ખાડવી એટલે કે મજાક ન કરવી, સ્વયં પોતે ને પોતે મજાક ન કરતા હોય એવી રીતે, હા એટલું હું ન જાણું કે શું વાત કરો છો, એટલી શું મને ખબર નથી, મને ખબર છે એ કે કૌરવને તમે જે છે પિતરાય ભાઈઓ છો, એ મને ખબર છે કે એટલું શું હું ન જાણું કે વ્યાસ, વ્યાસ હવે વ્યાસ મુનિ જે છે એ બોલે છે, લપેટી લેવા. લપેટી લેવા એટલે કે બધું પૂર્ણ કરવા, સંડોવવાનું જે બધી ક્રિયા જે છે ને બધી પૂર્ણ કરવા માટે થઈને. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા પણ સમરાંગણમાં તો શત્રુ હતા ને, વ્યાસ ચોકવટ કરે છે કે આ ક્રિયાઓ કરી ને, જે ઉત્તર ક્રિયા આપણે જેને કહીએ છીએ, મૃત્યુ પછી આપણે જે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એના મોક્ષ પ્રાપ્તિ માટે જે ક્રિયા કરે છે, ક્રિયાઓ જ્યારે તમે કરતા હતા ત્યારે તમે ભાઈઓ હતા એ વાત સાચી કે, પરંતુ સમરાંગણમાં, સમરાંગણ એટલે યુદ્ધ મેદાન, યુદ્ધ મેદાનમાં તો શત્રુ હતા કે નહીં? વ્યાસ મુનિએ પ્રશ્ન કર્યો યુધિષ્ઠિરને કે એમાં તો શત્રુ હતા ને. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. હવે યુધિષ્ઠિર જે છે આ જે સભાનતા હતી, જે હાઉ નિસ્તેજ પ્રમાણે જવાબ દેતા હતા, કોઈ પણ તેજ નહોતું એના ચહેરા ઉપર, હવે એમાંથી એ ચોંકી ઉઠે છે, એમાંથી બહાર આવે છે. ઝબકી ઉઠવું એટલે ચોંકી જવું, ચોંકી જવામાં એ ઉઠીને ઝબકીને બહાર આવે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો, રંગ પલટો એટલે ભાવ પલટો, ચહેરા ઉપરની કરચલીઓનો ભાવ પલટો, એટલે ચહેરા ઉપર ભાવ બદલે છે. હવે પેલા અલગ ભાવ હતો, હવે અલગ ભાવમાં આવે છે. સ્વપ્ન ભંગના ચિત્ર જેવો દેખાય આવે છે. સ્વપ્ન ભંગ એટલે સ્વપ્ન તૂટવું. રાતના સમયે ઊંડી ઊંઘની અંદર આપણે કોઈ સ્વપ્ન જોતા હોઈએ અને ઓચિંતી સ્વપ્નમાંથી ઊંઘ ઉડી જાય અને આંખ ખોલીને જોઈએ છીએ તો આપણે સ્વપ્નમાંથી બહાર આવીએ છીએ, ત્યારે કેવા ચહેરાના ભાવ હોય છે? કંઈક એવા જ ભાવ સાથે એવા ચિત્રો દેખાય આવે છે એના ચહેરા ઉપર. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. ખબર બહાર થઈ જવું, હોશિયાર થઈ જવું, સચેત થઈ જવું, એ પ્રયત્નપૂર્વક પોતાની જાતને પ્રયત્નથી આ સભાની અંદર લઈ આવે છે. અત્યારે શરીરથી તો સભામાં હતા પરંતુ મનથી એ સભામાં નહોતા, એ તો યુદ્ધ મેદાનની અંદર થયેલો જે સંહાર છે ને ત્યાં હતા. એટલે પ્રયત્નપૂર્વક હવે એ સભાની અંદર મનથી પણ હવે હાજર થયા છે. નારદ, હવે તમારો પંથ નિષ્કંટક થયો. નિષ્કંટક એટલે કંટક વિનાનો, વિઘ્ન વિનાનો. હવે કોઈ પણ જાતનો વિઘ્ન તમારા પંથ એટલે કે રસ્તામાં આવશે નય. નારદ મુનિ જે છે એ કૌરવોને વિઘ્ન માનતા હતા, એટલે કહે છે કે તમારો રસ્તો જે છે એ હવે કેવો થઈ ગયો છે, એ નિષ્કંટક થઈ ગયો છે. યુધિષ્ઠિર જવાબ આપે છે, બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. યુધિષ્ઠિર જવાબ આપ્યો, કોઈ પણ જાતની સમજણ શક્તિ નથી રાખતા. કેવી? તો કે કોઈ મારી સામે જોવે છે કે નથી જોતા, એવી કોઈ સભાનતા એનામાં નથી. જોવે છે તો ભલે જોવે, નથી જોતા તો કંઈ નહીં. કોઈ પણ જાતની સભાનતા નથી, બસ એ તો પોતાના જ વિચારોમાં બસ બોયલા કરે છે. એમ કીધું ને કે મનથી એ સભાની અંદર કે જ્યાં લોકો બેઠા છે ને ત્યાં હજી હાજર નથી થઈ શકતા. એમ હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાના બદલે જોર અજમાવીને ભાંગી નાખો. એ કે કાંટો પગની અંદર લાગે ને તો એને હળવેથી શાંતિથી કાઢવો જોઈએ આપણે. એ શાંતિથી કાઢવાના બદલે જોર અજમાવા ગયા એ કાંટા ઉપર, હવે શું થયો? કાંટો ભાંગી ગયો. ઉપરથી જેટલો હતો એટલો તો બહાર આવી ગયો પરંતુ અંદર ખૂંચે છે, હવે એને કેમ કાઢવો? તો બસ કંઈક કૌરવોને બાબતમાં જ એ કાંટાની સાથે સરખાવીને કહે છે કે કૌરવો ખરાબ હતા કાંટા જેવા, તો શાંતિથી જે છે એ કાંટાને આપણાથી દૂર કરવા જોઈએ, એની બદલે આપણે એના ઉપર બળ અજમાવ્યું તો કાંટો ભાંગી ગયો. તો એ જ દુર્યોધનના અર્થમાં કહે છે. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો, હવે અંદર ભરાઈ ગયો છે, અંદર દાખલ થઈ ગયો છે. જે કૌરવોનો સંહાર કર્યો ને એનું દુઃખ એના હૃદયમાં દાખલ થઈ ગયું છે એવું કહેવા માંગે છે. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં ઘર કરી વૈસા ને, કે રસ્તા ઉપરથી તો કાંટા દૂર થઈ ગયા એ કે, પરંતુ શરીરમાં વસી ગયા એનું શું? એ જ વસ્તુ આપણને કહે છે કે
શત્રુ ભાવ કાયમી થઈ ગયો. એ ક્યાં કાયમીને માટે કે કૌરવો સાથે શત્રુ ભાવ થઈ ગયો છે. કાયમીને માટે જેટલો કાંટો શરીરમાં રહી જાય ને, જેમ દુઃખ ઉત્પન્ન કરી રાખે ને, એવી જ રીતે કાયમીને માટે જે છે એ શત્રુ ભાવ થઈ ગયો. એ કે હવે તો એ કેમ નારદ કેમ પૃથા પુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? એ કે પૃથા પુત્ર એટલે પૃથ્વીના પુત્ર. એ કે હસ્તિનાપુર સિંહાસનના એ રાજા બનવાના હતા હવે, એટલે એટલે પૃથ્વીના પુત્ર એને કહે છે. કે કેમ પૃથા પુત્ર? એ કે કેમ પૃથ્વીના પુત્ર? યુધિષ્ઠિર માટે શબ્દ વપરાયેલો છે પૃથા પુત્ર. વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? આ જે તમારા દુશ્મન હતા, તમારા જે વેરી હતા, હજી ક્યાંક ક્યાંક એના મૂળ રહી ગયા હોય આ હસ્તિનાપુરમાં, એવું તમને લાગે છે? એટલે નારદ મુનિ જે છે એ કાંટાના ઉદાહરણને વ્યવસ્થિત રીતે સમજી નથી શકતા. એટલે એને એમ કહે છે કે જેમ કાંટો શરીરમાં રહી ગયો, એટલે એ યુધિષ્ઠિર એવું કહેવા માગે છે કે કંઈક હજી કૌરવોના થોડાક મૂળ જે છે એ રહી ગયા છે. એટલે એ પ્રશ્ન કરે છે આવો, યુધિષ્ઠિર રહેવાની વાત ક્યાં? એ કે તમે રહેવાની વાત કરો છો, રહેવાની ક્યાં વાત છે? ઊંડા ઉતરા છે, એ તો ઊંડા ઉતરી ગયા. એ કે એના મૂળ જે છે ને એ ઊંડા ઉતરી ગયા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. એના લોહીના સિંચનથી, સિંચનને છંટકાવ, એને લોહીને છાંટ્યું અમે યુદ્ધ મેદાનમાં, એનાથી નિર્મૂળ થઈ જવું છે, મૂળમાંથી ઉખડી જવું જોઈએ વેર. એની બદલે વેર ઉલટાનું વધી ગયું છે, દ્રઢ થયું છે, મજબૂત થયું, ઉલટાનું વેર મજબૂત થઈ ગયું અમારું. એ કે નારદ હવે કૌરવનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? એ કે હવે તો તમે કૌરવોને પણ મારી નાખ્યા. એ કે કૌરવોનો પણ વિનાશ થઈ ગયો, તો હવે તમે જેને વેર વૃક્ષ માનો છો એને તો તમે સરળતાથી ઉખેડી શકશો, કેમ કે કૌરવોનો વિનાશ જે છે સૌથી મોટો વિનાશ કહેવાય. એની સામે તો જે બીજી પરિસ્થિતિને નારદ મુનિ માને છે, અહીંયા નારદ મુનિ જો સમજી નથી શકતા યુધિષ્ઠિરની વાત, યુધિષ્ઠિરની તત્વજ્ઞાનની જે વાત જે છે ને એ નથી સમજી શકતા. એ કાંટા દ્વારા યુધિષ્ઠિર જે છે એ દુર્યોધનનું વેર પોતાની અંદર ઘર કરી ગયું છે એની વાત સમજાવવા માંગે છે. પણ નારદ મુનિ તો એમ જ સમજે છે કે કૌરવોની સાથે બીજા દુશ્મનની પણ આ વાત કરે છે. એટલે કહે છે કે આ વેર વૃક્ષને તો હવે સામાન્ય રીતે તમે ઉખેડી નાખશો. એ કે એટલે કે તમે એનો બદલો તમે લઈ લેશો. એ કે યુધિષ્ઠિરને શાંત જોઈ, યુધિષ્ઠિર એકદમ શાંત છે. યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને અમારા બધાનો તો હરખમાતો નથી. કે તમને જય મળ્યો, જય મળ્યો એટલે વિજય થયો, યુદ્ધમાં તમારો વિજય થયો. એ કે જોવો તો ખરા બધાના ચહેરા ઉપર, તો જોવો બધાના ચહેરા ઉપર તમે જોવો, એ કે કોઈનો હરખમાતો નથી. એ કે બધા ખુશ છે. એ કે યુધિષ્ઠિર જય જય કેવો? એ કે જય પછી ક્વેશ્ચન માર્કમાં પહોંચી ગયા. જય વિજય, વિજય કેવો? એ કે ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હોય તો બરોબર છે, કે જો તમે મારી મજાક કરતા હોય અને એમાં મારો વિજય થયો હોય એવું જો તમે કહેતા હોય તો બરોબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. અમારો વિજય થયો વાત સાચી, પરંતુ આના કરતાં પરાજય થયો હોત ને એ એટલો આકરો ન લાગત, આકરો લાગે મુશ્કેલ ન લાગત તમને. એ કે પરંતુ અમારો વિજય થયો છે ને એ પરાજય કરતાં પણ વધારે અમને મુશ્કેલ લાગે છે. એ કે સૌ કંપી ઉઠે છે, બધા સભામાં જે બેઠા છે આ ચાર પાંડવો, વેદવ્યાસ, કૃષ્ણ, નારદ, બધા ધ્રુજી જાય છે આવી વાતો સાંભળીને. કેમ કે યુધિષ્ઠિર આજે કેવી વાત ઉપર ચડ્યા છે કોઈને સમજમાં નથી આવતી. આ નારદ બીજા કોઈને બોલવાની હિંમત ચાલતી નથી, આ શું બોલો છો? એ કે હવે બીજા લોકો આમ ચોંકી ઉઠી ધ્રુજી જાય છે આવા શબ્દો સાંભળીને. એટલે કોઈને આમાં ચાલતી નથી કે યુધિષ્ઠિરને શું પ્રશ્ન કરવો, કોઈને આમાં હિંમત નથી ચાલતી. એટલે નારદ મુનિ જ પ્રશ્ન કરે છે કે આ શું બોલો છો તમે, કે તમે જેની વાત કરો છો? યુધિષ્ઠિર 12 વર્ષ વનવગડામાં આથળ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા, કે 12 વર્ષ કે અમે જંગલની અંદર રેખડા વનવાસ આપ્યો હતો ને, જ્યારે જુગારની અંદર જે ચોપાટ રમવા બેઠા હતા ત્યારે હાર્યા હતા, એ રાજપાટ સિંહાસન પણ હારી ગયા, બધી માલ મિલકત પણ હારી ગયા, છેલ્લે દ્રૌપદીને પણ એ હારી ગયા હતા. તો 12 વર્ષનો વનવાસ મળ્યો હતો એને, તો કે 12 વર્ષ જંગલની અંદર રેખડાય, કે વનવગડામાં આથળી આથળી એટલે ભટકા ભટકા હતા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા. એ કે ઈ વર્ષ જો શાંતિથી કાઢી લીધા હોત ને તો અવડો મોટો સંહાર થાત નહીં, એવું યુધિષ્ઠિર સમજાવવા માંગે છે. કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. એ કે છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાનો હાડ માંસ ખેંચી કાઢવાની ગેલસા ન કરી હોત તો કેવું સારું. કે ભીખ માગી લેતી, કે ભીખ માગીને છેલ્લે જીવન જીવી લેતી, કે પરંતુ પોતે જ એવી ઈચ્છા રાખી કે હાડ માંસને ખેંચી લેવા,
એટલે કે કૌરવના સંહાર બાબતની વાત કરે છે, એવી ઘેલછા, ઘેલછા એટલે ગાંડપણ, આવું ગાંડપણ કે જો ન રાખ્યું હોત તો કેવું સારું થતી. કે દ્રોણ પિતામહ દૃષ્ટદ્યુમ્ન ગયા, ગુરુ દ્રોણ પણ ગયા, પિતામહ એટલે કેની પાસે વાત કરે છે, ભીષ્મ પિતાની, એ ભીષ્મ પિતા પણ ગયા, દૃષ્ટદ્યુમ્ન એટલે દ્રૌપદીનો ભાઈ, એ દ્રૌપદીનો ભાઈ પણ મૃત્યુ પામ્યો, દ્રૌપદીના પાંચ પુત્રો ગયા, દ્રૌપદીના પાંચ દીકરા પણ યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામ્યા, અને કર્ણ, અને કર્ણની વાત કરીએ, કર્ણ ને સુત પુત્ર કહેતા જીભ કપાઈ કેમ ન પડી, એને સુત પુત્ર કીધો, સુત પુત્ર એટલે સારથી પુત્ર, કે કર્ણને મેં સારથી પુત્ર કીધો, સુત પુત્ર કીધો, એવું કહેતા વખતે મારી જીભ સુકામે ન કપાઈ ગઈ, કેમ અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. ખબર પડી ને વાત, કે કર્ણ જે છે યુધિષ્ઠિર કરતા પણ મોટો હતો, એટલે કે છે અમે તો અમારા મોટા ભાઈના ન રહ્યા, ઈ કેટલાકનું લોહી રેડ્યું, ઈ કે કેટ કેટલાનું લોહી રેડ્યું, કેટ કેટલાને અમે યુદ્ધ ભૂમિની અંદર અમે માર્યા, ઈ કે મૃત્યુ પમાડ્યા, લોહી રેડ્યું એટલે મૃત્યુ પમાડ્યા, અમે લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈને કંભારી આવે છે, આ રાજલક્ષ્મી અમને મળી તો છે, ઈ કે પરંતુ લોહીથી ખદબદે છે, ઈ કે આ લોહીથી ભરેલી છે ને એવી રાજલક્ષ્મીને જોઈને પણ કંપારી અમે ધ્રુજી જાઉં છું, ઈ કે હું. નારદ, અરે રાજલક્ષ્મીને તો તમે રાત દી ઝંખા કરી છે ને, ઈ કે અરે શું વાત કરો છો તમે યુધિષ્ઠિર, ઈ કે આજ રાજલક્ષ્મીને તમે મેળવવા માટે તેને રાત દી તમે એની ઝંખના કરી છે, રાત દી તમે એની ઈચ્છા કરી છે, ઈ કે અને આજે આ શું બોલો છો, અને એ જ રાજલક્ષ્મી તમને મળી છે તો આજે શું બોલો છો તમે, આ વનમાં રણમાં મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા નહીં, કે તમે વન પ્રદેશમાં રેખડા, રણ પ્રદેશની અંદર તમે રેખડા, કે મહેલમાં તમે હતા, રાત દિવસ તમે જે છે આના જ સ્વપ્ન જે છે એ તમે જોતા આવ્યા છો ને, કે તો શું કામે આજે આવું બોલો છો, એ કે યુધિષ્ઠિર ભૂલ થઈ ગઈ, યુધિષ્ઠિર ભૂલ સ્વીકારે છે કે ભૂલ થઈ ગઈ, કહું છું હજાર વાર ભૂલ થઈ ગઈ, હજી કહું છું એક વાર નહીં હજાર વાર ભૂલ થઈ ગઈ, માંસને માટે કૂતરા લઢવાડ કરે એમ અમે લડી પડ્યા, કે જેમ એક માંસનો ટુકડો હોય ને કૂતરા જે છે અંદરો અંદર જે છે ને લડે ને, બસ અમે એવી રીતે લડી પડ્યા અમે કૌરવોની સાથે, એ કે નારદજી જવાબ આપે છે, તો લડ્યા વગર તે કાંઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું. નારદને પણ હવે થોડોક મગજ જાતો હોય, નારદ મુનિનો પણ એવું કંઈક લાગે છે, એટલે નારદ મુનિ કહે છે કે શું આકાશમાંથી ઉતરી આવત તમારા માટે રાજપાટ, હે કે આ સંહાર તમે કર્યો એની વાતનું તમને દુઃખ થાય છે, તો શું આ રાજપાટ આકાશમાંથી ભગવાન તમને દેન તમને આપી દેવાના હતા, એ કે વાત કરો છો આવી તમે, એ કે યુધિષ્ઠિર તો એના વગર ચાલત, એ કે એ રાજપાટ વગર ચાલત, એ કે યુધિષ્ઠિર જવાબ આપે છે, રાજપાટની વાત એટલે કહે છે કે એના વગર ચાલત, એ કે આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબડાઓ લાખ રીતે સારી હતી, આ ભીષણ હત્યાકાંડ ભયંકર હત્યાકાંડ જે કર્યો હતો, એ આ ભયંકર એવો જે સંહાર કર્યો ને અમે, આ મનુષ્યનો માણસોનો જે સંહાર કર્યો અમે, અમારા પિતરાય ભાઈઓનો જે સંહાર કર્યો ને, એના કરતા વનની વિટંબડાઓ, વિટંબડાઓ એટલે દુઃખ, શું કે છે આ વનના જે દુઃખો જે છે ને આના કરતા લાખ દરજે સારા હતા, આ લોકોને મારીને આજે રાજલક્ષ્મી અમને મળી છે એના કરતા તો એ દુઃખ અમારા માટે સારા હતા, એ કે નારદ તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા, એ કે નારદ મુનિ કહે છે કે તમે જે વિચારો છો એ ખાલી તમારી જ દ્રષ્ટિ છે, તમારી જ નજર છે, કે તમે તમારા ભાઈઓને પૂછ્યું છે, તમે તમારા ભાઈઓ વિશે વિચાર કર્યો છે, એ કે તમે તમારી રીતે જ ખાલી બોલો છો, એ કે યુધિષ્ઠિર જવાબ આપે છે એમણે મારા માટે ઘણું કર્યું છે, મારા ભાઈઓની જો વાત કરતા એમ કહે છે કે એને મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે મારા માટે, એને ઘણું સહન પણ કર્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે, એ કે ભાવતું એટલે ગમતું, એને આ રાજ કરવું ગમતું હોય તો ભલે ગમે, ભલે એ રાજ કરે, એ કે આ રહ્યું રાજ્ય, આ હસ્તિનાપુરનું રાજ્ય ભોગવો, એ કે ખાઈ પીએ ને મજા કરે, મારા ભાઈઓને જે કરવું એ કરશે, એ કે ખાઈ પીએ મજા કરે, આ રહ્યું એનું આ રાજ્ય, એ કે હું તો એમને કહું કે ઉઠ ધનંજય, બસ હું તો એ જ કહેવા માગું છું કે ઉઠ ધનંજય, ધનંજય જે છે એ અર્જુનનું નામ છે, કે છે કે ઉઠ ધનંજય આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી કલેવર છોડીએ, એ કે શું કે આ બધાને છોડી દઈએ આપણે, આ બધાને જે છે આપણે છોડી દઈએ ત્યાગી દઈએ, એટલે કે રાજસિંહાસન રાજલક્ષ્મીની વાત થઈ છે, અને આ બધી જે છે આ વિટંબડાઓ મનની અશાંતિ જે છે ને બધું આપણે ચાલો છોડી દઈએ, એ કે આ જીવન ગાડીએ આપણે અને શાંતિથી
एक बीजा प्रत्येनो जे द्वेष ईर्षा मोह माया छे ने ए बधुं छोड़ी दईए ई के आपणे अर्जुन जोई लियो अनुपम कायरता। हवे अर्जुन बोले छे, अत्यार सुधी युधिष्ठिर ने नारद नो जो संवाद चालतो हतो हवे अर्जुन थी रहेवातो नथी, एटले अर्जुन जे छे ने ए बोले छे जोई लियो आ अनुपम कायरता। अनुपम, चलो अनुपम शब्द नो अर्थ थशे अजोड, अजोड कायरता, કેમ કે યુદ્ધ મેદાનમાં યુદ્ધ જીતા પછી હવે દુઃખ વ્યક્ત કરવાનું તો ભાઈ કઈ સવાલ જ નથી આવતો ને। આ કાયરતા જુઓ તમે કે બુદ્ધ ભાવીમાંનો જોટો નહીં મળે, કે બુદ્ધ ભાવી ભૂતકાળ, બુદ્ધ ભાવિ એટલે ભવિષ્ય, ભૂતકાળમાં અને ભવિષ્યમાં આના જેવી કે જોડ મળશે જ નહીં આવી કાયરતાની, કે તમે જો અત્યારે જો ઈ કેમ। યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું કે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે એ કે અલૌકિક પરાક્રમ કરીને। હવે અલૌકિક એટલે કે જેને આપણે જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ, જેમ કે ઈશ્વર કે જેને આપણે જોઈ ન શકાતો, સ્પર્શી ન શકાતો, કેવળ ને કેવળ અનુભવી શકાય એને અલૌકિક કહેવાય। આ અલૌકિક પરાક્રમ કર્યું, એ પરાક્રમને કોઈ જોઈ ન શકે, સ્પર્શી ન શકે, ખાલી અનુભવી શકાય એવું પરાક્રમ કરીને આ મેળવેલી અમને જે આઝાદી છે તમે આને ઠોકર મારો છો ઈ કે, અને મારાથી નથી સહી જતું મોટા ભાઈ કે આ તમે જેને ઠોકર મારો છો ને કે અલૌકિક પરાક્રમ કરીને આ મેળવવું છે, કે જે કોઈ સામાન્ય માણસની હિંમત નથી, તાકાત નથી આ કરવું, એ મેળવવું છે અને એને એને તમે ઠોકર મારો છો મોટા ભાઈ, એ મારાથી સહન નથી થતું ઈ કે। યુધિષ્ઠિર જવાબ આપે છે એ તારા મારા પરાક્રમનું જ આ રાજમુગર પર કલંક લાગ્યું છે, એ કે તારે ને મેં જે પરાક્રમ કર્યા ને યુદ્ધ મેદાનમાં એનું જ કલંક લાગી ગયું છે આ રાજમુગટને, હસ્તિનાપુરના રાજ સિંહાસન ઉપર બેસવા માટે જે રાજમુગટ પહેરવાનો છે ને એને કલંક લાગ્યું છે એ કે એ લોહીના ડાઘ હવે જવાના નથી, આ લોહીના ડાઘ લાગી ગયા છે આ સિંહાસનને આ રાજમુગટને, એ જાશે નહીં કે, અને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ, અને આપણા હાથ શેનાથી ભર્યા છે, એ લોહીથી જ ભરેલા છે, અને લોહીથી ભરેલા હાથથી આપણે અડશું એનાથી શું મળશે આપણને, કંઈ મળવાનું નથી કે। સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી, બહુ સરસ મજાની પંક્તિ કહે છે યુધિષ્ઠિર, કહે છે કે સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી વન વનમાં તપ મંગલ સલીલે ધોસુ કલંક કરના। શું કે છે કે સ્વજન સોણીતે યમુના ગંગા ઉભરાવી, સ્વજનનો લોહી, સોણીત એટલે લોહી, આ સ્વજનોના લોહી જે છે એનાથી યમુના ને ગંગા આપણે ઉભરાવી દીધી કે, આ આપણા સ્વજનો આપણા જ સગાવાલાઓને મારી મારીને યમુના ને ગંગા નદીના પાણીઓ આપણે લોહીથી ઉભરાવી દીધા, તો હવે આપણે શું કરશું, વન વનમાં તપ મંગલ સલીલે, વન વનની અંદર રખડશું આપણે, જંગલ જંગલની અંદર રખડશું, તપ મંગલ સલીલે, મંગલ એટલે પવિત્ર, પવિત્ર એવા તપ કરશું, પવિત્ર એવા તપ કરશું, અને પવિત્ર એવા પાણી, સલીલ સલીલ એટલે પાણી, પવિત્ર એવા પાણીની અંદર ધોસુ કલંક કરના, કર કર એટલે હાથ, હાથથી જે કલંક કર્યા છે ને, જે પાપ કર્યા છે એને આપણે એવા મંગલ એવા તપથી, મંગલ એવા પાણીની અંદર આપણે એને ધોસુ। ચાલ અર્જુન ચાલ, તું અર્જુન જવાબ આપે છે યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહજ નરમ પડીને। હવે સમજો કે યુધિષ્ઠિર કોઈ રીતે પોતાની વાત જે છે એ છોડતા જ નથી, એટલે થોડોક નરમ થઈને એને જવાબ આપે છે, 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે, એ કે 12 વર્ષ જંગલમાં રખડાય કે શું એ ઓછું છે તમારા મતે, એ કે હવે તો બધાને નિરાતે જંપવા દો, જંપવા દો એટલે શાંતિ લેવા દો, હવે તો બધાને શાંતિ આપો, એ કે શાંતિ લેવા દો, આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવા છે, કે તમે એક જ નવાઈ કરી કે પ્રશ્ન કર્યો કે આજ સુધી જે જે લોકોએ રાજ મેળવા છે ને, રાજ્ય મેળવવું છે, પોતાનું સિંહાસન મેળવવું છે ને, એ યુદ્ધથી જ મેળવવું છે, સહાર કરીને જ મેળવવું છે, એમાં તમે શું નવાઈ કરી કે। હવે ભીમ જવાબ આપે છે યુધિષ્ઠિરને, આ થઈ તો ગયો સવાલ, હવે સામે ભીમ જવાબ આપે છે મર્મથી, મોટા ભાઈ હું તો મંદબુદ્ધિ ગણાવ, આમ થોડો કટાક્ષમાં બોલતો હોય ને એવી રીતે ભીમ જે જવાબ આપે છે કે હું તો મંદબુદ્ધિ ગણાવું મોટા ભાઈ, કે હું તો પાગલ ગાંડો કહેવાય, કે ઓછી બુદ્ધિનો કહેવાય મોટા ભાઈ, કે મારે તમને શું કહેવાનું હોય, કે હું તમને શું કહી શકું, એ કે શું કહી શકું એમ કહેવાનું તો ખાલી બોલે છે પણ કહી દે છે ઘણું બધું, તમે આગળથી ચેતવ્યા હોત તો કંઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત, જો તમે આગળથી જ અમને કહી દીધું હોત તો કોઈ શસ્ત્ર જ ન ઉપાડતી, કે એટલે કે અમે કોઈ શસ્ત્ર જ ન ઉપાડત, અને આટલો ભયંકર જે સંહાર થયો છે એ થાત જ નહીં, કે લોહીના આંધણ મુકતા જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવતી, કે આ લોહીના આંધણ એટલે અનેકના મૃત્યુ થવા,
આ લોહીના આંધણ મૂક, આમ તો આંધણ મૂક એટલે કોઈ પણ વસ્તુ રસોઈ કરવા માટે તેને ગરમ પાણી કે ગરમ દૂધ કે આપણે જેની અંદર રસોઈ બનાવવાની હોય એ મૂકીને આપણે આંધણ મૂક્યું કહેવાય. તો કે આ લોહીના આંધણ મૂક્યા એટલે કે આ બધાના જે મૃત્યુ કર્યા આપણે એ કે એમાં ઉકળવાનું જ ન થાત, જો આપણે ન કર્યું હોત ને શસ્ત્ર ઉપાડ્યા જ ન હોત તો એ કે, અને આપણા ભાગ્યમાં એની અંદર ઉકળવાનું એમાં દુઃખી થવાનું આવત જ નહીં કે. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈને પહોંચે કે, અમને ખબર નહોતી આ સમા ભાવનાની વાતો, આ તમારી શાંતિની વાતો. વૃક્ષ ઉપર તો ચડશે સમા અને શાંતિની વાતો, પરંતુ એક પાતળી ડાળી ઉપર જઈને બેસશે ત્યારે ગમે ત્યારે તૂટી નીચે પડશે. અને આ તમારી શાંતિની સમાની વાતો જ્યારે નીચે પડે એ અમને ખબર હતી નહીં. અને આ અર્જુન અને ભીમ દ્વારા સંવાદ થયો છે. તો આનો જવાબ યુધિષ્ઠિર આપે છે. એના જવાબ સ્વરૂપે યુધિષ્ઠિર જે છે એ જ પોતાનું જ્ઞાન જે છે એની સામે રજૂ કરે છે. પરંતુ એ વાત હવે આપણે નવા વિડીયો લેક્ચર્સની અંદર આપણે જોશું. ત્યાં સુધી રજા આપો.